અરોડા ગામના નામથી પરિચિત હશે અરોડા ગામના મોહન બાપા વર્ષો સુધી રાજકોટ ગુરુકુલમાં ઓફિસ વિભાગમાં એકાઉન્ટ તરીકે એ ખૂબ સારી સેવા આપી સાથે મહારાજના ભક્તો પણ ખૂબ સારા હતા મોટા સંતો પાસેથી ઘણીવાર આપણે પ્રસંગ સાંભળ્યો છે કે મોહન બાપા જ્યારે મહારાજની પૂજા કરવા માટે બેસતા ત્યારે એટલા પ્રેમમાં ડૂબી જતા એટલા મહારાજની મૂર્તિમાં નિમગ્ન થઈ જતા કે જ્યાં સુધી આંખમાંથી આંસુ ન પડે ત્યાં સુધી પૂજા પૂરી નહીં કરવાનું એમને નિયમ હતું એમના જીવન પ્રસંગો ખૂબ સુંદર છે અને એ મોહન બાપાના કારણે જ આખા અરોડા ગામમાં સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ અને આજે ગામમાં એંશીથી નેવું ટકા જેટલા પરિવારો એ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગીઓ છે મોહન બાપાને રાત્રે સ્વપ્નમાં શ્રીજી મહારાજે દર્શન આપેલા અને મહારાજે વાત કરી કે તમે તમારા ગામમાં જઈ અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવો અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ત્યાં પધરામણી કરાવજો અને મોહન બાપાએ શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી અને સ્વામીએ આજ્ઞા આપી અને ઓગણીસો ત્યાંસીમાં અરોડામાં મંદિર બનેલું આ અરોડા ગામમાં ઘણા બધા ભગવાનના ભક્તો રહે એમાંના એક ગુરુકુલ પ્રત્યે ખૂબ નિષ્ઠાવાળા અને શ્રીજી મહારાજમાં પણ જેમને સંપૂર્ણપણે વિશ્વાસ મહારાજની નિષ્ઠાની પરાકાષ્ઠાનું સ્વરૂપ એવા એક ભક્ત રહે છે એમનું નામ છે ચંદ્રકાંતભાઈ પટેલ ભગવાનનો ભક્ત એને ભગવાન ઉપર વિશ્વાસ કેવો હોય સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે એ નિષ્ઠા કેવી હોય એ આ પ્રસંગમાંથી શીખવાનું છે અને ત્રીજું કે આપણા ઘરે જ્યારે આપણે એ મહારાજની મૂર્તિ પધરાવીએ છીએ અને મૂર્તિમાં જ્યારે ભક્તને ભાવ જાગે છે એ મૂર્તિમાં જ્યારે ભક્તને પ્રત્યક્ષ ભાવ પ્રગટ ભાવ જાગે છે અને ત્યારે મૂર્તિમાં રહેલા મહારાજ એ ભક્તના કેવા ભાવ પૂર્ણ કરતા હોય છે એ આ પ્રસંગમાંથી શીખવાનું છે કેટલા મૂલ્યો ત્રણ એક તો સ્વામિનારાયણ ભગવાનના કળિયુગી વાતાવરણમાં ભગવાન છે એ છડે ચોક જાહેર થાય એવો આ પ્રસંગ છે એ ચંદ્રકાંતભાઈ પટેલ એમના માતૃશ્રી એ પણ એ મહારાજના સારા સત્સંગી આજથી થોડા વર્ષો પહેલા ઘરે બેઠા હશે અને અચાનક એમના માતૃશ્રીને એ પક્ષીઘાતનો હુમલો આવ્યો કોઈ બાબતનો ખ્યાલ હતો નહીં અને અચાનક આ આંચકો આવ્યો અને એના કારણે એમનું અડધું શરીર ખોટું પડી ગયું આ બધા નાના મોટા રોગ એવા છે કે ક્યારે આવે અને આવ્યા પછી આપણા શરીરની શું હાલત કરી નાખે એનું કાંઈ જ નક્કી હોતું નથી અડધું શરીર એમનું ખોટું પડી ગયું અને ડૉક્ટરો પાસે ગયા તપાસ કરાવી તો ખબર પડી કે આ પક્ષીઘાતનો હુમલો આવ્યો છે એમની મુખ્ય અસર એમના સ્પીચ પોઈન્ટ ઉપર થઈ છે કહેતા કે હવે એ બોલી નહીં શકે જ્યાં સુધી જીવશે ગમે તેટલી દવા લઈ કે ગમે તેટલી કસરત કરાવે કોઈ પ્રયત્ન કરાવવામાં આવે છતાં પણ એ બોલી નહીં શકે કારણ કે એના સ્પીચ પોઈન્ટ ઉપર સૌથી વધારે અસર થઈ છે પછી તો દવાઓ ચાલુ કરી નાની મોટી કસરત કરાવે અને એ ચંદ્રકાંતભાઈ એમના માતૃશ્રીને ઘરે લાવ્યા પણ હવે મોટી ઉંમર જમવાનું હોય નાનું મોટું કામકાજ હોય તો હવે બોલતા બંધ થઈ ગયા તો વ્યવહાર કઈ રીતે કરવો જો પહેલેથી જ અભ્યાસ હોય તો નાના મોટા ઈશારા આવડી ગયા હોય અને કોઈ સમજી શકે પણ હવે મોટી ઉંમરે જીભ ગઈ તો કરવું શું ભગત મૂંઝાયા કે ગમે તેમ થાય બાને બોલતા કરવા છે એટલે બા પાસે જાય બાને બોલાવવા પ્રયત્ન કરે પણ એ પણ બોલવા પ્રયત્ન કરે પણ આ એમ આકાર નીકળે બીજો કઈ શબ્દ ન નીકળે પછી ભગતે બહુ વિચાર કર્યો કે હવે કરવું શું આજુબાજુમાં બધાએ કહ્યું કે અહીંયા સારા ડૉક્ટર છે આ રાજ્યમાં આ ડૉક્ટર છે ઘણા બધા સરનામા બતાવ્યા પણ ભગતે વિચાર કર્યો કે આ બધા ડૉક્ટરો પાસે જાવું એ કરતાં પણ ડૉક્ટર અને ડોક્ટર તો આપણા સ્વામિનારાયણ ભગવાન છે ગુણાદિતનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું અને ભગતે જોગી સ્વામીની જીવન ગાથા પણ વાંચેલી એટલે મનમાં એટલું નક્કી થયેલું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો એમના કાનમાં શબ્દ પડશે અને એ શબ્દ બોલવા પ્રયત્ન કરશે તો સો ટકા એ બોલતા થઈ જશે અને ભગત દરરોજ એમના બા પાસે બેસે અને બાને કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર નાખે અને બોલાવવા માટે પ્રયત્ન કરે કે બા બોલો સ્વામિનારાયણ 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 એમના બા બોલવા પ્રયત્ન કરે પણ બોલી ન શકે એવી રીતે થોડા દિવસો સુધી અભ્યાસ કરાયો પહેલાં ડૉક્ટરને વાત કરી ડૉક્ટર કહે તમે ગમે તેટલી મહેનત કરશો એક પણ શબ્દ એ નહીં બોલી શકે કારણ કે કોઈ કન્ડિશન જ નથી અને ભગતને વિશ્વાસ કે ડૉક્ટર ભલે કે પણ ઉપર મારા સ્વામિનારાયણ ભગવાન છે મહારાજની નિષ્ઠા અને મહારાજ ઉપર વિશ્વાસ કેવો અને એવી રીતે થોડા દિવસ પ્રેક્ટિસ કરાવી અને અચાનક એક દિવસ ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાવે અને એના બા અચાનક સ્વામિનારાયણ બોલી ગયા અને ભગતને તો એટલો બધો આનંદ થઈ ગયો કે બા સ્વામિનારાયણ બોયલા બા સ્વામિનારાયણ બોયલા અને પછી તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે એના બા પાસે બેસે અને કહે બા બોલો સ્વામિનારાયણ 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 અને એના બા પણ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડ્યા મહારાજના ભગત સારા એમ કે બા બોલો લાલો પિન્ટુ લાલોન પિન્ટુન ચિન્ટુન બીજું ત્રીજું બોલાવે ને પણ ભગતને એટલી નિષ્ઠા કે હવે બાને સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ જ ઓળખાણ બીજી કોઈ જ વાત કરવાની નથી અને ધીરે ધીરે સ્વામિનારાયણ બોલતા થયા સીતારામ રાધાકૃષ્ણ બોલતા થયા અને ધીરે 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 એમના જીવનમાં પરિવર્તન આવતું ગયું દરરોજ સવારે એ ત્યાંથી થોડું દૂર એ મહારાજનું મંદિર દરરોજ સવારે સાત વાગે એ ત્યાં મંદિરે દર્શન કરવા માટે જવાનું શરીરે શક્તિ હોય અશક્તિ હોય પણ કાયમનો નિયમ સાતથી સાડા સાત અરોડા મંદિરમાં દર્શન કરવા માટે જવાનું દર્શન કરી એમના માતૃશ્રી આવે આવી અને ત્યાં બહાર ખાટલો ઢાળીને બેઠા હોય અને આ સ્વામિનારાયણ શબ્દ ઉપર એમની એટલી પ્રતીતિ આવી ગઈ કોઈ પણ શેરીમાં નીકળે નાના મોટા છોકરાઓ હોય મહિલાઓ હોય પુરુષો હોય તો ડોસીમાંનું એક જ કામ એ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ 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 આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે સામે વાળો વ્યક્તિ જ્યાં સુધી મહારાજનું નામ ન બોલે ત્યાં સુધી ડોસીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે થાકે નહીં અને આપણે તો કોઈને જય સ્વામિનારાયણ કહેવું હોય તો એ શરમ આવે કે મોટા માણસો છે કપાળમાં તિલક ચાંદલો નથી તો જય સ્વામિનારાયણ કેમ કહેવું ડોસીમાં એવું અંગ પડી ગયું કોઈ પણ બાજુમાંથી નીકળે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે બીજું કાંઈ જ બોલતા આવડે નહીં એટલે બધાએ વાત કરી કે હવે ડોસીમાને આટલું બોલતા આવડી જ ગયું છે તો બધું બોલતા શીખવાડી દો ભગત કે ખબરદાર આવી વાત કરી તો બીજું બધું બોલતા શીખવાડશું ને તો આ રહી જશે એને ખાલી સ્વામિનારાયણ સીતારામને રાધાકૃષ્ણ બોલતા ઉડી ગયું ને હવે આટલું જ રાખવું છે આખી જિંદગી ઘણું બધું બોલ્યા છે બોલવા જેવો આ સ્વામિનારાયણ મંત્ર છે એટલે આખો દિવસ ભલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે એ બાને આપણા કાનમાંય મંત્ર પડે હે આને સાચો દીકરો કહેવાયો પોતાની માની કેટલી ચિંતા કરે છે કે મારી મા છે ભગવાનનું ભજન કરે અને મહારાજને રાજી કરે અને મહારાજ એમના ઉપર ખૂબ સારી કૃપા વરસાવે એવી એમના હૈયામાં ભાવના પણ પચીસ જુલાઈ રાત્રિના સમયે એમના બા એ કોઈ કામકાજ પ્રસંગે ઊભા થયા અને ચાલ્યા જતા હશે અને અચાનક લો બીપી થઈ ગઈ આમાં છે કોઈને લો બીપીનો પ્રોબ્લમ કોઈને નથી ભાગ્યશાળી છો બધા હા એક નાના ઘણા બધા હોય પણ અહીંયા એવું કહેવાય કે સૌરાષ્ટ્રમાં થોડા વર્ષો પહેલાં હજી કદાચ હોય તો ખ્યાલ નથી બહુ ઓલું ઘાસ આવી ગયું તું એને કોંગ્રેસ શું કહેતા એટલે ઘાસ તો જે હોય તે પણ બધા નામ પાડી દીધું કોંગ્રેસ શું કે પાકિસ્તાનવાળા બિયા વેરી ગયા આઝાદી પછી અને જ્યાં જો ત્યાં બધે રોડ કાઢે જ્યાં કાંઈ ન હોય ને અહીંયા કોંગ્રેસ ઊભું હોય એમાં બીપી ને ડાયાબિટીસ ને એસિડિટી ના બધા રોગ એવા છે કે હોય હોય ને હોય જ એમ સર્વ સામાન્ય રોગ થઈ ગયા એટલે અચાનક લો બીપી થઈ ગઈ અને ત્યાંને ત્યાં શરીરનો ઢગલો થઈ ગયો અને આ ભગત જોઈ ગયા દોડી અને એમના બાને ઝીલી લીધા બાને ઝીલીને તરત એ ખાટલામાં સુડાવ્યા આજુબાજુમાં બધાને જાણ કરી એકસો આઠ ફોન કર્યો એમ્બ્યુલન્સવાળા કે અમે પંદર વીસ મિનિટમાં આવી જઈએ છીએ ત્યાં સુધી તમે પંખો ચાલુ કરી અને એમને પવન નાખો એટલે ભગતે આ સેવા ચાલુ કરી પણ અચાનક જ એમના બાને એટલો મોટો હુમલો આવેલો કે પોતે એકદમ કોમામાં વયા ગયા હોય એવું શરીર થઈ ગયેલું અને ભગત પવન નાખતા જાય મહારાજને પ્રાર્થના કરતા જાય મનમાં ચિંતા કે હવે શું થાશે અત્યાર સુધી તો અડધું શરીર ખોટું હતું બોલી શકતા ન હતા તો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા શીખવાડ્યું હતું પણ હવે શું થશે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ કંઈક સારું કરજો અને પંદર મિનિટ પછી એમ્બ્યુલન્સ આવ્યું એમના બાને સોવડાવ્યા કપડાં લીધા પૈસા લીધા અને જ્યાં પોતે ઘરમાં ગયા ત્યાં ગયા વર્ષે આપણે ત્યાં જીવન ઉત્કર્ષ કથા પારાયણ થયેલી અને ત્યારે આપણે ધર્મનંદન ઘનશ્યામ મહારાજનું એક બ્લેક એન્ડ વ્હાઈટનું સુંદર મજાનું મુખારવિંદ ફોનમાં પણ દર્શન આવેલા છે એ મુખારવિંદની મૂર્તિ આપેલી એ મૂર્તિ એમને બહુ ગમે અને સાથે એ આંગીના વાઘાવાળા ઘનશ્યામ મહારાજ આખો દિવસ એને આંગીધારી ઘનશ્યામ મહારાજ એટલા બધા ગમી ગયા કે સ્વામી હું ખેતરે જાઉં હું જમવા બેઠો હોઉં હાલતા ચાલતા ઉઠતા બેસતા સંભાયરા વિના મને આંગીવાળા મહારાજ દેખાય જ્યારે પહેલી વાર મહારાજને આંગી ધરાવી અને વોટ્સઅપમાં દર્શન આવ્યા અને પહેલી વારનું દર્શન એવું હૃદયમાં જડાઈ ગયું છે કે આજે પણ આવે હું વાંગીધારી આંગીધારી ઘનશ્યા મહારાજ દેખાય અને ધર્મનંદન ઘનશ્યા મહારાજ એટલા એમને વાલા અને એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને મહારાજની ખૂબ ભાવથી સેવા પૂજા કરે અને ઘનશ્યામ મહારાજ પાસે ગયા અને ઘનશ્યામ મહારાજ પાસે જઈ અને એમણે મહારાજને પ્રાર્થના કહો તો પ્રાર્થના મહારાજને વિનંતી કહો તો વિનંતી અને શ્રીજી મહારાજને આ કળિયુગી ભક્તે કળિયુગના જ કહેવાય ને અત્યારે તો કળિયુગી ભક્તે એ ચેલેન્જ કહો તો ચેલેન્જ આંગીવાળા ધર્મનંદન ઘનશ્યામ મહારાજ પાસે જઈ અને ભગતે મહારાજને કીધું કે જુઓ મહારાજ અત્યાર સુધી મારા બા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલી અને તમને રાજી કરવા માટે પ્રયત્ન કર્યો છે અને મેં પણ જે બની આવે એટલી મહારાજની ભક્તિ કરી છે સંતોની સેવા કરી છે અને મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જેટલી નિષ્ઠા છે ને એટલી નિષ્ઠા મેં ગુરુકુલની રાખી છે એટલે આજે મારા તમારે મારું એક કામ કરવાનું છે જો તમારે મારી બાને સાજા કરવા હોય તો રાત્રે સાડા ત્રણ વાગે એ પેલા મારી બા જેવા બોલતા ચાલતા ઉડતા બેસતા હતા એવા મારી બા મને પાછા આપી દેજો અને જો તમારે સાજા ન કરવા હોય તો મુહૂર્ત પૂરું થાય એ પહેલાં તમારેને અક્ષરધામમાં લઈ જવા પડશે એને વિશ્વાસ એની નિષ્ઠા જુઓ તમે મહારાજની મૂર્તિ પાસે જઈ અને મહારાજને વાત કરી દીધી કે જો તારે સાજા કરવા હોય તો સાડા ત્રણ પહેલાં એનો રિપોર્ટ સારો આવે અને જેવા બોલતા હતા સ્વામિનારાયણ મંત્રનું રટણ કરતા હતા એવા થઈ જવા જોઈએ અને જો તારે ને એવા પાછા ન આપવા હોય તો બ્રાહ્મ મુહૂર્ત પૂરું થાય અને એમને ટાઈમ આપ્યો સવારે પાંચ વાગે એ પેલા મારી બાને તમારે પડશે એટલી પ્રાર્થના કરી અને એમ્બ્યુલન્સમાં બેઠા ભગતને પૂછ્યું કે ભગત તમે મહારાજને વાત કરી મહારાજને બોલ્યા ત્યારે તમને એવું શું સુરાતન ચડી ગયું હતું મહારાજને ચેલેન્જ આપી દીધી તો કે સ્વામી આખી જિંદગી મહારાજનું ભજન કર્યું હોય અને મહારાજને રાજી કર્યા હોય હવે કેટલી ભક્તિ કરી હોય મહારાજ આપણું એક કામ ન કરે અને મેં તો એ કે મહારાજને દાટી જ મારી હતી સીધી જ નહીં કે આપણે મહારાજના દીકરા છીએ સ્વામીની કથા સાંભળતા હશે અને સ્વામી ઘણી વાર વાત કરતા હોય કે આપણે તો મહારાજના દીકરા છીએ તે દીકરો બાપા પાસે ન માગે તો કોની પાસે માગવા જાય હવે બિચારા પાસે કાંઈ ન હોય ને બાપા એમ કે જાઉં તો જમીનનો ભાગ નહીં આપો તો એ બિચારો ક્યાં જાય હું તને ઘરમાં ભાગ નહીં આપું હું તને આ નહીં આપું તો ભૂકા કાઢી નાખે ને આ ભાગ પાડતા હોય ત્યારે ગોધડા ચમચી માટે બાધતા હોય હે એક એક ચમચી એક વાટકી આમથી આમ થવા ન હોય કે હું કરિયાવરમાં લાવી છું આ જો મારા ભાઈનું નામ લીખું છે અમારા બાપાનું નામ લીખું છે આમ લીખું છે હવે એક ચમચી જવા ન દેતા હોય અને એના બાપા એમ કે તને ભાગ નથી આપવો તો શું કરે કે આપણે મહારાજના દીકરા છીએ આટલું મહારાજનું ભજન કરતા હોઈએ મહારાજને રાજી કરતા હોઈએ તો મહારાજની પરમ ફરજ છે આપણો સંકલ્પ પૂરો કરે અને ગાડીમાં બેઠો ત્યારથી કોઠારી સ્વામી અને જોગી સ્વામીના દર્શન એ કરેલા એનું સ્મરણ ચાલુ કરી દીધું અને આંગીવાળા ઘનશ્યામ મહારાજ એ ગમે એટલે મહારાજના સ્વરૂપનું ચિંતવન અને વંદુના પાઠ ચાલુ કરી દીધા દવાખાને ગયા એ ઈડરમાં ત્રિવેદી દવાખાનું અને ત્યાં જઈને તપાસ કરાવી રાત્રે પોણા બારે ડૉક્ટરે રિપોર્ટ આપ્યો કે લો બીપીના કારણે એમના મગજમાં જે મુખ્ય નસ છે એ ફાટી ગઈ છે એના કારણે આખા મગજમાં લોહી ફેલાઈ ગયું છે અને બે ત્રણ કલાક જેટલો સમય પસાર થઈ ગયો એટલે હવે પાછા હાલતા ચાલતા થાય અને બોલે એવી કોઈ જ પરિસ્થિતિ નથી તો સાહેબ હવે શું કરી શકાય તો કે બસ હવે તો આ સભાન અવસ્થા તો ગુમાવી દીધી છે એટલે અર્ધ કોમા અવસ્થામાં સરી પડા છે એટલે જો જીવી જાય તો મહિનો પણ કાઢે બે વર્ષ પણ કાઢે પણ ઓછામાં ઓછા ઓછામાં ઓછા બોતેર કલાક તો કાઢશે જ ઓછામાં ઓછા બોતેર કલાક કાઢશે હવે ભગતની ની પ્રાર્થના શું હતી પાંચ વાગે મહારાજ તેડી જાજો કેમ થશે ડૉક્ટર હાચો પડશે કે તો ભગત જ કહીને ભાઈ પણ એ વખતે શું પરિસ્થિતિ કીધું કે કલાક તો ત્યાં સુધી કોઈ જ વાંધો નથી કારણ કે હવે બધું મેન બરોબર થઈ ગયું છે બેલેન્સ શ્વાસ પણ બરોબર ચાલે છે ઓક્સિજન પૂરતો મળે છે બધું જ કંટ્રોલમાં છે ભગત કહે કાંઈ વાંધો નહીં અને મહારાજનું ભજન ચાલુ કરી દીધું એમના બેનો એ પણ બહુ મહારાજના સારા સત્સંગી એમણે પણ બોલાવી લીધેલા અને એ ભગત મહારાજનું ભજન કરવા લાગ્યા અને મહારાજને પ્રાર્થના કરી મહારાજ ભૂલાય નહીં સાડા ત્રણ પહેલાં બા સાજા થઈ જવા જોઈએ નહીતર પછી દામમાં લઈ જજો અને મહારાજની ભક્તિ ચાલુ કરી દીધી પણ જ્યાં સાડા ત્રણ પોણા ચાર વાગ્યા ત્યાં તબિયતમાં સુધારો તો ન થયો પણ તબિયત વધારે બગડવા લાગી અને એટલી તબિયત બગડવા લાગી કે અચાનક શ્વાસમાં પ્રોબ્લમ આવી ગયો થોડો અને મોઢામાંથી એ ઉલટી જેવું લિક્વિડ નીકળી જાય નાકમાંથી લીટ નીકળી જાય અને એટલી આમ આંખમાંથી બધું પાણી પડવા લાગ્યું ને એવી પરિસ્થિતિ થઈ ગઈ કે સ્વામી હું બાની પાસે બેઠો હતો ને હું બેસી ન શીખો મેં મારી જિંદગીમાં ક્યારેય આંસુડા નથી પાડ્યા પણ એ વખતે મારા બાની પરિસ્થિતિ જોઈને હું ચોધા રાશિએ રડી પડ્યો અને દોડીને બહાર નીકળી ગયો કેટલું શરીરને સાચવું હોય કેટલી શરીરની સરભરા કરી હોય અંત સમયે આવી પરિસ્થિતિ થઈ જાય એક તો મારી મા એનો પ્રેમ અને ઉપરથી એ શરીરની કન્ડિશન શ્વાસ ચાલે નહીં મોઢામાંથી એ લિક્વિડ નીકળી જાય અને મને એમ થયું કે મહારાજે મારી માની કેમ આવી કસોટી લીધી આટલું મહારાજનું ભજન કરે છે પણ કેમ આવું થયું થોડી વાર થઈ મહારાજનું ભજન કર્યું થોડો ફેર પડ્યો ડૉક્ટરે કહ્યું હવે વાંધો નથી પણ મને વચનમાં વિશ્વાસ હતો કે મહારાજ બ્રાહ્મ મુહૂર્ત પૂર્ણ થાય એ પહેલાં મારા બાને ધામમાં તેડી જશે અને હોસ્પિટલમાં બેઠા બેઠા સવા ચાર વાગ્યા અને હું મારી મા પાસે બેઠા બેઠા રડું આંખમાંથી આંસુડા ચાલ્યા જાય અને પોણા પાંચ વાગ્યા અને અચાનક જ હું રડતો હતો આખી રાતનો ઉજાગરો થોડા થોડા જોલા આવે અને અચાનક મને ઝાટકો લાગ્યો છવ્વીસ જુલાઈ સવારે ચાર વાગે અચાનક મને ઝાટકો લાગ્યો અને ઝાટકો લાગ્યો અને સીધી મારી આંખમાંથી આંસુડા સુકાઈ ગયા મારે રડવું હોય તો પણ ન રડી શકું અને આમ મારી જિંદગીમાં મેં ક્યારેય પણ અનુભવ ન કર્યો હોય એવો કાંઈક આમ મારા હૃદયમાં આમ આ એક આમ ધબકારો ચૂકાઈ ગયો અને બહેનો બાજુમાં બેઠા હતા અને સીધો ઊભો થઈ ગયો બંને બહેનોને વાત કરી કે બેન મહારાજ પધારે છે અરે પણ ક્યાં તો કે મહારાજ પધારે છે જે કહો એ મને કંઈક આમ નવીન અનુભવ થાય છે તમે એમ કરો બાની બાજુમાં બેસો અને મહારાજના કીર્તન ચાલુ કરી દો અને બંને બહેનો એ મોબાઈલ પાસે હશે અને મોબાઈલમાંથી કીર્તન અવલી એપ્લિકેશન ખોલી અને એ કીર્તન ચાલુ કર્યું છપૈયાથી મહારાજ વેલાયાવ જો રે કરવી મારે મનડા કેરી વાત જો છપૈયાથી મહારાજ વેલાયાવ જો રે લોલ ક્યાંથી બોલાવ્યા યુપીમાંથી છપૈયાથી એ સત્સંગી હશે અને મહારાજના સારા કીર્તનો જાણતા હશે અને છપૈયાથી મહારાજ વેલા આવજો રે લોલ કરવી મારે મનડા કેરી વાત કે અમે ત્રણ ભાઈ બહેનો અમે આમ તાકી રહ્યા કે શું થશે શું થશે અને એ જ વખતે પાંચ વાગવામાં બે મિનિટની વાર અને શ્રીજી મહારાજ મારી બાને ધામમાં તેડવા માટે પધાર્યા અચાનક આખું શરીરની બધી કાંતિ બદલાઈ ગઈ જે આમાં મોઢું બીડાઈ ગયેલું આંખો બંધ થઈ ગયેલી મોઢામાંથી થોડીક લિક્વિડ નીકળે બધી પરિસ્થિતિ બધું જ સ્ટોપ અને અચાનક મારી બાના મુખ ઉપર થોડું થોડું મંદ મંદ હાસ્ય રેલાયું અને હાથ બંને હતા પહેલેથી અડધોંગ તો ખોટું પડી ગયેલું પણ પરાણે પરાણે મામા હાથ જોડવા પ્રયત્ન કરે હાથ જોડવા પ્રયત્ન કરે અને અમને ખબર પડી ગઈ કે માનો કે ન માનો શ્રીજી મહારાજ બાને તેડવા માટે પધાર્યા છે અને મંદ મંદ હસતા હસતા મારી બા એ શ્રીજી મહારાજના ધામમાં પધાર્યા અને મહારાજ મારી બાને અક્ષરધામમાં તેડી ગયા છવ્વીસ જુલાઈએ સાંજે જ એમની સભા હતી ત્યારે અમે સર્વમંગલ સામે બરોબર એ બાજુ એ સત્સંગ વિચરણમાં હતા અને ત્યારે એ સાંજે ત્યાં સભા કરવા માટે ગયેલા અને ત્યારે આ ચંદ્રકાંતભાઈએ એમના મુખે આખો પ્રસંગ કીધો વિચાર કરો એક મહારાજનું ભજન કરતા હોય મહારાજ પ્રત્યે સર્વોપરીપણાનો એક દ્રઢ નિશ્ચય હોય તો વિશ્વાસ કેટલો કે મારા મારા બાને મહારાજ બ્રાહ્મુર્ત થાય એ પેલા અક્ષરધામમાં તેડી જશે બોલો અને અગાઉથી એમને અનુભૂતિ થઈ ગઈ એમના બહેનો હતા એમણે એ મહારાજના કીર્તનો ચાલુ કરી દીધા અને મહારાજ એમને ધામમાં તેડી ગયા પ્રસંગ તો અહીંયા પૂરો થયો એ મુક્તામાં પણ અત્યારે શ્રીજી મહારાજ પાસે બેઠા હશે ચંદ્રકાંતભાઈ પણ એ મહારાજની પ્રતિવાળો જેવ મહારાજમાં ખૂબ આસ્થા ધરાવે છે ખૂબ મધ્યમ પરિસ્થિતિ છે એમને છ જેટલા કાકા બાપાના બહેનો છે અને એક જ ભાઈ કેટલા મોટા વ્યવહારો હોય છતાં પણ અત્યારે એ ત્યાં અરોડામાં એ મંદિર નવું બનાવવાનું છે ત્યાંના એ બાપા અને બધા ભક્તોએ સંકલ્પ કર્યો હમણાં એ છેલ્લે સત્સંગી જીવનની કથા હતી ત્યારે એ પૂજ્ય સ્વામી પાસે આવેલા કે સ્વામી આખું મંદિર તમને સોંપીએ અને જે રીતે તમારે મંદિર બનાવવું હોય એ રીતે એક આપણે સારામાં સારું મંદિર બનાવવું છે તો આટલી મધ્યમ ગરીબ પરિસ્થિતિ છતાં પણ એમણે સંકલ્પ કર્યો કે સ્વામી એમના બા ધામમાં ગયા એ પહેલાં જ્યારે સભા થઈ હવે અત્યારે સુરતમાં આપણે સારો વરસાદ છે એ બાજુ તો વરસાદ પણ ઓછો છે ગઈકાલે કદાચ થોડો પેડો હોય તો બાકી હજી ત્યાં સિઝનનો વરસાદ જ નથી આવ્યો એ લોકોએ જે વાવેલું એ બબે વખત બધો જ પાક બળી ગયો કે સુકાઈ ગયો એમનો તડકો એવો પડે હવે ત્યાં ઇડરિયો ગઢ ત્યાંની ગરમી પણ એવી હવે સોયાબીન એ બધું ત્યાં એરંડા અને ને એ બધું વાવે બે વખત પાક બળી ગયો આટલી પરિસ્થિતિ હોવા છતાં પણ એ સર્વ સ્વામી પાસે ગયા અને વાત કરી કે સ્વામી મારા એક લાખને અગિયાર હજાર રૂપિયા લખી નાખજો મારે મંદિરમાં સેવા કરવાની છે સંતોએ કીધું કે ભગત તમારી પરિસ્થિતિ થોડી ગરીબ છે તમને અનુકૂળતા હોય એ તો કે સ્વામી અનુકૂળતા હોય કે ન હોય અમારે મહારાજ ગમે એટલો વરસાદ સારો આપે અને ગમે તેટલો સારો પાક આવે ને તો અમારે કોઈ દી સારા વરસ થાય ને અમારે એમ જાય કે હજી થોડોક વરસાદ આવી ગયો ને છેલ્લા નક્ષત્રમાં તો કપાસના ઢાફકા હજી થોડાક ભારવાળા થાત હજી થોડોક આમ જો થોડોક માલ વેચવામાં થોડોક માર ખાઈ ગયા ગઈ કાલે માંડવીના પાંચસો ત્રેપન હતા ને આપણે પાંચસો અડતાલીસમાં વેચી દીધી થોડીક થોડીક ભૂલ ખાઈ ગયા અને પછી સેવા કરવાનું થઈ ગયા કે સ્વામી પાંચ રૂપિયા માટે માર ખાઈ ગયો ને બાકી હું છે ને પાંચ લાખ રૂપિયા લખાવવાનો હતો હા બરાબર છે પણ એ પાંચસો અડતાલીસમાં માંડવી વેચવાની ગણતરી ગયા હોય અને પાંચસો પંચાવન આવ્યા હોય તો પછી પાંચ લાખમાંથી સાત લાખ ન થાય પાછા વિચારવા જેવી વાત છે છતાં પણ એમણે સેવા લખાવી પણ આપણે આ પ્રસંગ ઉપરથી એ સમજવાનું છે કે આજે પણ આ કળિયુગમાં શ્રીજી મહારાજ એ પોતાના ભક્તોને તેડવા માટે પધારે છે અક્ષરધામમાંથી એ સ્વામિનારાયણ ભગવાન એ પોતાના ભક્તને એ સ્વયં પધારે અને ભગતને ધામમાં લઈ જાય છે એવા પ્રસંગ તો સાંભળીએ પણ એના વતી કોઈ ભક્ત મહારાજને પ્રાર્થના કરે એ મહિલાની તો કોઈ કન્ડિશન જ નહોતી કે મહારાજને પ્રાર્થના કરે એમના દીકરાએ મહારાજને પ્રાર્થના કરીને એ પણ કેટલી સ્પીડવાળી દસ પંદર દિવસમાં હોય તો સમજી શકાય ચાલો હવે નવ દસ વાગે બીમાર પડ્યા ને સવારે બ્રાહ્મૃત પૂરું થાય એ પેલા મારા બાને અક્ષરધામમાં તેડી જવાના છે આજે પણ આ કળિયુગી વાતાવરણમાં જો તમે આ તો એક ચંદ્રકાંતભાઈનો પ્રસંગ એમને અનુભૂતિ થઈને આપણને કહ્યું આજે દેશ વિદેશમાં આજે પૃથ્વીના અનેક ખૂણે ખૂણે આપણા સત્સંગીઓ વસેલા છે અને કેટલા એવા પ્રસંગો બનતા હોય કે શ્રીજી મહારાજ એ પોતાના ભક્તને એ તેડવા માટે પધારતા હોય છે નંબર ટુ કે જ્યારે એમના માતૃશ્રી બીમાર પડ્યા અને ત્યારે ભગતને મહારાજમાં વિશ્વાસ કેટલો તો જ આટલા વિશ્વાસપૂર્વકની મહારાજને પ્રાર્થના કરી શકે ને આપણે આવી પ્રાર્થના કરવી હોય તો કે ઠીક છે મહારાજને પ્રાર્થના કરીએ પછી મહારાજ જે કરે તે એ ઓપ્શન રાખીએ છીએ ને એટલે મહારાજ આપણી પ્રાર્થના નથી પૂર્ણ કરતા પણ આ ભગતે ઓપ્શન જ ન રાખો સીધી બે જ વાત કરી દીધી કે કા સાડા ત્રણ પહેલાં સાજા કરી દો અને કા દામમાં તેડી જાજો એ સિવાય કાંઈ ન આવવું જોઈએ અને જ્યારે ભક્ત છે ને એમની જીભ નહીં એમનું ગળું નહીં એમનું જ્યારે હૃદય બોલે ને ત્યારે ઠાકોરજીએ પણ એ કામ કરવું પડે છે ઓ કદાચ એના પ્રારોધમાં હોય કે ન હોય પણ ભક્તના હૃદયમાંથી રણકાર નીકળે હવે રાજબા પૂજા કરે અને એ સગપણની ચુંદડી આવી અને એમની બાઈ કીધું બેટા રાજુ તારી ચુંદડી આવી અને ત્યારે રાજુબા રાજુભાઈ ના હૃદયમાંથી સંકલ્પ નીકળો કે માં બળી તારી ચુંદડી અને તમે જુઓ ત્યાં ભળ ભળ કરતા કરતા એ ચુંદડી સળગવા લાગી વિચાર તો કરો આ કયું તત્વ કામ કરતું હશે એ ત્યાં રૂમમાં બેઠા છે હવે ચુંદડી અહીંયા છે અને ત્યાં બેઠા બેઠા એના એના હૃદયમાંથી કેવો રણકાર નીકળ્યો હશે આજે પણ એવું શબ્દ જ્ઞાન એવું કહે છે કે અમુક પ્રકારના એવા શબ્દોનો અવાજ કરવામાં આવે તો વરસાદ થાય કે અગ્નિ પ્રગટે આજે પણ એવા જાદુગરો બધી જાદુ કળા બતાવતા હોય છે પણ એમણે ક્યાં કાંઈ જાદુ કળા શીખીએ છીએ એક હૃદયનો રણકાર કેવો માં ભળી તારી ચૂંદડી અને ચુંદડી સળગવા લાગે મહારાજની સાથે એટલા પ્રેમથી જોડાયેલા હોય અને મહારાજમાં એટલો વિશ્વાસ મહારાજની એટલી નિષ્ઠા અને જીવનમાં એક ધ્યેય નક્કી કર્યો હોય કે જીવનમાં જે કાંઈ સારા ગુણો છે જે કાંઈ સારી એ મને ભગવાને શક્તિઓ આપી છે મારે મહારાજ માટે વાપરવી છે મહારાજને એવા મોટા સંતો છે એને રાજી કરવા માટે વાપરવી છે આ વખતે મારે દુનિયાના કોઈ માણસો સગાસ એની માટે જીવન નથી જીવવું આજથી છ મહિના પહેલા બહુ સરસ મજાનો એક નાનકડો જ પ્રસંગ પણ આપણને આમ દ્રષ્ટિ આપી ને એવો એક હરિભગત હતા ને એ સ્વામી પાસે બધાયેલા રાત્રિનો સમય એટલે સ્વામી બોઢવાની તૈયારીમાં હવે સ્વામી લાઇટ બંધ કરીને બરોબર એ ભગત આવ્યા એટલે સંતો હતા વાત કરી સ્વામીની છે જ વાત કરવી જ એટલે સ્વામી આસનમાં બેઠા હતા અને એમણે વાત કરી કે સ્વામી અમારા પરિવારમાંથી દીકરી છે એમને ભગવાન ભજવાની ઈચ્છા છે તો શું કરાય હવે અમે બે ત્રણ સંતો ત્યાં ઉભેલા એટલે કીધું ભગતે આવી વાત કરી તો સ્વામી તો હાથ પાડવાના હોય ને અને એ વખતે ભગતનું વાક્ય પૂરું થાય ન થાય એ પહેલાં સીધું જ સ્વામી બોલ્યા સ્વામી કે માવા ખાવા વાળો જ્યાં ત્યાં રખડતો હોય એના ગોળાના પાણી ભરવા એ કરતાં સ્વામિનારાયણના ગોળાનું પાણી ભરે શું ખોટું સીધું જ એમ મોટા સત્પુરુષના હૈયામાં કેટલી આ જગત અને ભગવાનની આપણે એ જોવાનું છે એનું વાક્ય પૂરું થાય ન થાય પેલા સીધું જ સ્વામી કે હેવાના પાણી ભરે એ કરતા સ્વામિનારાયણના ગોળાનું પાણી ભરે શું ખોટું બોલો ત્યારે એ મોટા સંતો હોય એમના હૈયામાં શુદ્ધ ભાવના હોય કે જે એમની પાસે આવે છે એમના જીવનમાં જે કાંઈ સારા શક્તિ સારા ગુણો છે એ બધું મહારાજ માટે વપરાય જે કાંઈ જીવન મેળવ્યું છે એ જીવન શ્રીજી મહારાજના ચરણોમાં એ સમર્પિત થાય એમાં મહારાજનો રાજીપો અને એમના આત્માનું પણ એ શ્રેય રહેલું છે ત્યારે એક ભક્ત છે એમના હૈયામાં જ્યારે એક મહારાજ પ્રત્યેનો વિશ્વાસ મહારાજ પ્રત્યેની નિષ્ઠા જાગે ને ત્યારે મહારાજ એમની ભાવના પૂરી કરતા હોય છે ઓ બીજું એક આપણે આ પ્રસંગમાંથી એ શીખવાનું છે કે ક્યારેક આપણા જીવનમાં અથવા તો પરિવારમાં આજુબાજુમાં આવી કોઈ ઘટના ઘટે ત્યારે આપણે જો મહારાજની પ્રાર્થના કરવાનું થાય તો આપણા હૈયામાં કેટલો વિશ્વાસ હોય આપણા હૈયામાં મહારાજ પ્રત્યેની નિષ્ઠા કેટલી હોય કે હું મેં મહારાજને પ્રાર્થના કરી એટલે મહારાજ સો ટકા પ્રાર્થના સ્વીકારશે એ અંતર તપાસ કરવાનો છે સત્સંગમાં આવ્યા છીએ ભજન ભક્તિ કરીએ છીએ મહારાજને સર્વોપરી માનીએ છીએ બધું જ બરોબર પણ જ્યારે કોઈ દુઃખી જીવ આવે છે તો એમના હૈયામાં જે કાંઈ દુઃખ છે જે કાંઈ મુશ્કેલી છે એમને દૂર કરવી છે તો આપણા હૈયામાંથી કેવો રણકાર નીકળે અને એ વખતે શ્રીજી મહારાજ પ્રત્યેનો સહજાનંદી કેફ કેવો નીકળે છે ખબર ત્યારે પડે ભક્તિ કરી હોય એ ખબર ક્યારે પડે જ્યારે આવો કોઈક પ્રસંગ આવે ને ત્યારે મહારાજ પ્રત્યેનો કેફ કેવો છે એ ખબર પડે બાકી અત્યારે તો મોટા મોટા તિલક ચાંદલાન કંઠીન આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણને એમ થાય કહો આ તો પર્વતભાઈને ટક્કર મારી દે એવા જ તો અમારામાં એવું હોય પણ સાચી નિષ્ઠા ક્યારે ખબર પડે હે અમે જ્યારે નવસારીથી આવ્યા ને અહીંયા ભણવા માટે ત્યારે રવિવારે ચારેક વાગોને સમય ઘનશ્યામ મહારાજ પાસે ઉભા હતા અને રવિવારે તો બધા પ્રદર્શનવાળા આવતા હોય ને એમાં એક જણો અહીંયા વચ્ચે આવ્યો અને આવી અને સીધામ આમાં હાથ કીધા પોળા અને તોપ દેખાણો પડ્યો નીચે એટલે હું ને એકબીજા એક નાના સંત હતા મહારાજના દર્શન કરતા હતા એ વખતે મને બીક લાગી ગઈ લ્યો નહીં તો માઇક ઉપર મોટા મોટા ફટાકા જીકતા હોઈએ પણ આમ થોડીક બીક તો લાગી ગઈ પણ પછી પાછું તરત એમ થયું ભાઈ ભગાઈ નહીં આમાં આપણે તો મહારાજના આશ્રિત છીએ આમ એવી એની આંખું નામ એવી રાઈડ પાડી મને બીક લાગી ગઈ પણ એ વખતે આપણે ગણેશ દાદા જો અહીંયા બેઠા એ અહીંયા ખુરશી ઉપર બેઠેલા એ ખુરશી ઉપર બેઠા હતા સીધા જામી સીધો હાથ જ પકડી લીધો એ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું છે ભાઈ અને ત્યારે મને ક્લિક થયું મિત્રો ઓહો આ હરિભગત છે તો એ મહારાજનો કેટલો કેપ છે એને બીક ન લાગી લ્યો તો હાથ જ પકડી લીધો પણ એ પ્રસંગ હજી ભૂલાતો નથી કે આપણે ગમે એટલી મહારાજની ભક્તિ કરતા હોય પણ ટાણે એ ટાણે નિષ્ઠા નથી રહેતી ત્યારે એ સંકલ્પ કરવાનો કે એ ખરે સમયે એ મહારાજ ઉપર વિશ્વાસ હોવો જોઈએ એક નાના સંત છે થોડા દિવસ પહેલાં બેઠેલા અને કંઈક આવી જ વાત હતી અને ત્યારે સહજ સહજમાં એ એટલા કેફથી બોલ્યા કે મારો જ્યારે અંત સમય આવશે ને ત્યારે ગુલાબી સાફાવાળા ધર્મનંદન ઘનશ્યામ મહારાજ મને તેડવા આવશે હજી દીક્ષા લીધે ને બે કે ત્રણ વર્ષ જ થયા છે હવે બધા સંતો બેઠા તમે બધા જોતા રહી ગયા આટલા કેફથી તો આપણે ન બોલી શકીએ કે મારો જ્યારે અંત સમય આવશે ત્યારે ગુલાબી સાફાવાળા ધર્મનંદન ઘનશ્યામ મહારાજ જ મને તેડવા માટે આવશે બોલો અત્યારથી આમ આમ કેટલો કેવ કેટલી નિષ્ઠા હે અને આપણને કેમ થાય હમણાં આમાંથી કોઈકને પૂછ્યું હોય કે તમને ભગવાન તેડવા આવશે તો કે આમ અત્યારે તો બધું બરાબર છે પણ હવે તમે આ આશીર્વાદને એવી કૃપા વરસાવજો કે બીજે ક્યાંય ભેખડે ભરાય ન જાય કારણ કે આમાં તો સત્સંગમાં તો ઘણા બધા ડાયવર્જન છે મહારાજ કહે ને બાહ્ય કુસંગ હોય એમ સત્સંગમાં પણ કુસંગ છે હજી આપણને એટલો વિશ્વાસ આવી ગયો હોય કે અત્યારે જો મહારાજ મને તેડવા માટે પધારે તો અત્યારે પણ હું તૈયાર અને મહારાજ મને ધામમાં તેડી જાય હજી તો આપણને કેટલું હોય હજી તો આ દોષ જીતવાનું બાકી છે હજી તો અહીંયા ખેંચાણ છે હજી તો આ છે હજી તો આટલી વાસનાઓ રહેલી છે કેટલું હોય પણ એમના હૃદયમાંથી કેવો રણકાર નીકળ્યો કે મને મહારાજ મહારાજ નહીં ધર્મનંદન ઘનશ્યામ મહારાજ હેં ત્યારે મહારાજના દર્શન કરીએ છીએ ઘનશ્યામ મહારાજનું સેવન કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એ મહારાજની નિષ્ઠા એ મહારાજનો કેફ અને રાખવાનો છે કારણ કે જેમણે જેમણે આ કેફ રાખ્યો એમના ભાવ એના સંકલ્પો મહારાજે પૂરા કર્યા જ ડોસીમાને ઓલા લૂંટારું આવ્યા ડોસીમાએ વીંટી સોનાના ઘરેણાં ઘાક લેજે મારા સ્વામિનારાયણ અને બોલો થોરની જાડમાંથી મહારાજે લઈ લીધા બોલો આપણને ભૂલથીને એવો વિચાર આવે આપણે શું કરીએ કંઈક બીજું વિચાર કરીએ ને પણ એ ડોશીમાંને આમ વિચારતા કરો આ બધા પ્રસંગો નાના નાના છે પણ ક્યારેક આપણે સાંજના સમયે એકલા બેઠા હોઈએ કે મહારાજ પાસે બેઠા હોઈએ ને ત્યારે આવા પ્રસંગો છે ને એને યાદ કરવા યાદ કરીને એની સાથે આપણા જીવનને સરખાવવું આમાં શું હોય ઘણી કે એ પ્રસંગ તો ઘણી સાંભળો છે એમ નહીં એ ડોશીમાંને એ વખતે આપણે હોઈએ તો શું કરીએ આપણે શું રસ્તો લઈએ અને એ ગામડાના અભણ ડોશી સીધ દૂધ લેજે મારા સ્વામિનારાયણ એમ કહીને વીટી ઘા કરી દેવી આ અરોડાના મોહન બાપાની વાત કરીને એને પણ આવો પ્રસંગ બનેલો એ પોતે ત્યાં જાદર રેલવે સ્ટેશનેથી આવતા હશે સાંજનો સમયને પાસે પૈસાની પોટલી હતી અને સામેથી ચાર જણા ચાલ્યા આવે અને બાપાને ખ્યાલ આવી ગયો કે આ લોકો આજે આ લૂંટશે ઘા મારશે અને એ જ વખતે બાપાએ કોઈ સંકલ્પ ન કર્યો અને સીધી પૈસાની પોટલી હતી ને સીધી ઘા કરી દીધી રાત્રે હો હવે જાડી હોય શું હશે ભગવાન જાણે મોહન બાબા કે આપણે કોઈ વિચારને સીધી પૈસાની પોટલી ઘાજ કરી દીધી અને ઓલા લોકો આવ્યા કે લાવો જે કાંઈ પૈસા હોય કે જો તપાસી લ્યો જે કાંઈ હોય તમારું એ ગૌમુખી હતી ને માળા હતી કે લઈ જાઉં સ્વામિનારાયણ સમયને પેડો બુદ્ધિ આપે ભગવાન બાપાને જવા દીધા બાપા ઘરે આવ્યા કોઈને કીધું નહીં સવારે મહારાજની પૂજા કરી અને અગિયાર વાગે પૂજા પૂરી થઈ પછી ઠાકોર જમાડ્યા અને પછી બપોર પછીના દીકરાઓને વાત કરી કે ઓલી ઝાડી છે ને પૈસાની થેલી ઘા કરી છે તો આપણે લઈ આવીએ છોકરાઓ કે બાપા ન્યા હોતી છે હવે અત્યારે કહેવાય રાત્રે કહેવાય ને લાઈટ લઈને તરત ગોતી આવીએ અને ત્યારે મોહન બાબા બોલા કે ભલા માણા આપણે મહારાજને સંભાળીને યાદ કરી હોય ને તો એ મહારાજે સાચવીને જ રાખી હોય અને ગયા ત્યાં જ થેલી પડી હતી થેલી લઈને પાછા હોય વિચાર કરો આ મોહન બાપાની નિષ્ઠાન મહારાજમાં વિશ્વાસ કેટલો કે પૈસાની ભરેલી થેલી ઘા કરી દીધી અને છતાંય સવારે ભાવથી પૂજા કરી બપોરે ઠાકોર જમાડ્યા અને સમજો કે દસ વાગે ઘા કરી છે તો દસ થી બાર બે કલાક એ ગણો અને બારથી થી બપોરના બાર બાર કલાક એ કોણ બાર ને બે ચૌદ અને ચાર બીજી અઢાર કલાક સુધી પોટલીને યાદ ન કરી બોલો પૈસાની થેલીને એ તો આપણે શું કરીએ તરત જ બે ત્રણ જણા કહીએ કે લાકડી લઈ લેજો ભાઈ ઓલા કદાચ હોય તો લાઈટ લઈને કે ક્યાં પડી છે તરત ગોતી આવીએ થેલી પણ બાપાને વિશ્વાસ કેટલો કે મહારાજને સંભાળીને જાણે કે કાંઈ એને ઘાત નથી કરી પૈસાની થેલી છોકરા વસવા લાગે કે બાપા અત્યારે છે કે ભાઈ તો કે મહારાજને સંભાળીને નાખી હોય મહારાજ ધ્યાન રાખે ને ત્યારે આવા સત્સંગમાં એ ઘણા હરિભક્તો હોય છે હો કદાચ એ ભજન ભક્તિ ઓછી કરતા હોય માળા કદાચ ઓછી ફરતી હશે મહિનામાં કદાચ ગુરુકુલ આવી શકાતું હોય ન આવી શકાતું હોય પણ એનાથી કંઈ મોટપ નથી હો મોટપ તો એ શ્રીજી મહારાજ પ્રત્યેનો કેફ મહારાજનો નિશ્ચયની નિષ્ઠા કેવી છે ત્યાં મોટી વાત છે ત્યારે આમ તો કહેવત છે ને કે ઘોડું કાયમ દોડે પણ દશેરા એ દશેરા એ ઘોડું ન દોડ્યું ત્યારે મહારાજને પ્રાર્થના કરવી કે આપણી જ્યારે દશેરા આવે ને ત્યારે આ નિષ્ઠારૂપી ઘોડું આપણું દોડે અને પેલો નંબર પ્રાપ્ત કરે સહજાનંદ સ્વામી મહારાજ અમારી ચેનલ સુરત ગુરુકુલ કો સબસ્ક્રાઈબ કરના ના ભૂલે ક્લિક કરે